Hello student, today we'll discuss about the introduction of the thermodynamics. This topic is covered in the unit basic concept of thermodynamics in the thermodynamics subject. At the end of this lecture, you will be able to define the term thermodynamics. Also, you will be able to identify the application of the thermodynamics and understand the macroscopic approach and microscopic approach. Lecture pati gaya pachi thermodynamics shu che ane any application shu che ane macroscopic approach ane microscopic approach kone kevay che e tamne samaj padse. Now what is thermodynamics? So thermodynamics is a branch of science which deals with the study of energy and its conversion from one form to the another form. So thermodynamics subject is one of the fundamental subject of the mechanical engineering. Also it is covered in the different engineering, like in the chemical engineering and the some of the in the physics and the chemistry. So in the thermodynamics we always concentrate on the study of energy, that is study of energy and its conversion. And its conversion, as you know, that energy is converted from one form to another form. Like if we take one example, like in the boiler, when we convert the water into the steam, so steam has a thermal energy. એટલે જ્યારે આપણે બોઈલરને ગરમ કરીએ વોટરમાં, વોટર જે ગરમ થાય ત્યારે વોટરનું સ્ટીમમાં રૂપાંતર થાય છે, અને જે સ્ટીમમાં જે એનર્જી હોય છે એને કહેવામાં આવે છે થર્મલ એનર્જી. અને એ થર્મલ એનર્જી જે છે એને આપણે જ્યારે ટર્બાઇનમાં સ્ટીમ મોકલીએ, સો ટર્બાઇન વિલ બી રોટેટેડ, સો દેટ ઇઝ નોન એઝ અ મિકેનિકલ એનર્જી. સો થર્મલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન થાય છે. ઓકે, સો દેટ કોન્સેપ્ટ વી વિલ ડિસ્કસ ઇન ધ થર્મોડાયનેમિક્સ. સો ઓલ ધ સ્ટડી ઓફ એનર્જી એન્ડ ઇટ્સ કન્વર્ઝન ફ્રોમ વન ફોર્મ ટુ અનધર, ઇટ્સ કવર ઇન ધ થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટ. નાવ વોટ ઇઝ એનર્જી? So energy is defined as capacity to do work. Energy is defined as capacity to do work. As the more the energy, the work will be more. Now the science of the thermodynamics is based on the four laws. The thermodynamics je che e char law ni andar cover karelu che. First is a zeroth law, most IMP. First law also IMP and second law. એટલે ઝીરોથ લો, ફર્સ્ટ લો અને સેકન્ડ લોના આપણા ચેપ્ટરમાં કવર થાય છે. અને થર્મોડાયનેમિક્સ જે છે એ આ બધા લોની અંદર કવર કરેલું છે. છેલ્લે લો છે થર્ડ લો, બરાબર. એટલે થર્મોડાયનેમિક્સની અંદર ચાર જે બેઝિક્સ લો આપેલા છે જેમાં આખું થર્મોડાયનેમિક્સ જે સબ્જેક્ટ છે એ કવર કરવામાં આવેલો છે. જીટીયુની અંદર ઝીરોથ લોનું સ્ટેટમેન્ટ પૂછે છે, ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ પૂછે છે, સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ પૂછે છે, એના એક્ઝામ્પલ્સ આવે છે, એની થિયોરી આવે છે. સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થર્મોડાયનેમિક્સ લોઝ, દેટ ઇઝ ઝીરોથ લો, ફર્સ્ટ લો, સેકન્ડ લો એન્ડ થર્ડ લો. નાવ એપ્લિકેશન ઓફ ધી થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સની એપ્લિકેશન કઈ કઈ છે? તો મેં જે પહેલાં વાત કરી કે બોઈલરની અંદર આપણે થર્મોડાયનેમિક્સમાં એનર્જીનું કન્વર્ઝન આપણે સ્ટડી કરી શકીએ છીએ. એ રીતે કન્ડેન્સર હોય એમાં પણ આપણે એનર્જીનું કન્વર્ઝન થતું હોય છે. પછી કુલિંગ ટાવર્સ છે, સ્ટીમ એન્જિન છે, સ્ટીમ ટર્બાઇન છે, ગેસ ટર્બાઇન, નોઝલ, હીટ એક્સચેન્જર, ઓટો એન્જિન, રોકેટ, જેટ એન્જિન, આ બધા મેં મિકેનિકલના બધા જે ડિવાઇસ છે જેની અંદર થર્મોડાયનેમિક્સનો પ્રિન્સિપલ યુઝ થતો હોય છે એ આપણે અહીંયા જોયું. સો એપ્લિકેશન થર્મોડાયનેમિક્સની બહુ મોટી છે, અને આ જે થર્મોડાયનેમિક્સનો જે કોન્સેપ્ટ હોય છે તેની મદદથી આ બધા ડિવાઇસીસ છે, એના પરફોર્મન્સને આપણે મેઝર કરી શકીએ છીએ. સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટ. ઇટ ઇઝ વન ઓફ ધ ફંડામેન્ટલ સબ્જેક્ટ ફોર ધ થર્મલ એન્જિનિયરિંગ. ઓકે, નાવ જીટીયુ ક્વેશ્ચન. What is macroscopic approach and microscopic approach? Macroscopic approach and microscopic approach kone kevay? So macroscopic approach is the method of study by analyzing the large scale behavior of the substance. Jare substance nu apde
બિહેવિયર સ્ટડી કરતા હોય લાર્જ સ્કેલના ફોર્મની અંદર, તો એવી સ્ટડીને મેક્રોસ્કોપિક એપ્રોચ કહેવામાં આવે છે. ઇન ધીસ ટાઈપ ઓફ ધ સ્ટડી દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ ડિટેલ એટોમિક સ્ટ્રક્ચર, દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ ધી એક્શન ઓફ ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ્સ, દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન ધ મોલેક્યુલ્સ. એટલે મોલેક્યુલ્સના જે એટોમિક સ્ટ્રક્ચર જે છે એની કોઈ આપણે રિક્વાયરમેન્ટ નથી જ્યારે માઇક્રોસ્કોપિક એપ્રોચ લેતા હોય ત્યારે. એના ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ્સના એક્શનની કંઈ જરૂર નથી અને એના ઇન્ટરેક્શનની કંઈ જરૂર નથી મોલેક્યુલ્સને, આપણે ખાલી લાર્જ સ્કેલ બિહેવિયર જોઈએ છે. તો આવી ટાઈપની સ્ટડી જે છે એને મેક્રોસ્કોપિક એપ્રોચ કહેવામાં આવે છે. એટલે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ, કારણ કે મારે બોટલ સ્ટડી કરવી છે, તો બોટલમાં ખાલી હું બોટલને જ સ્ટડી કરતો હોય, એના અંદરના મોલેક્યુલ્સના સ્ટડી ના કહું, એના ઇન્ટરેક્શનને સ્ટડી ના કરતો હોય, તો એવા ટાઈપના એપ્રોચને મેક્રોસ્કોપિક એપ્રોચ કહેવામાં આવે. મોટું, મેક્રો એટલે મોટું, મોટું એટલે લાર્જ સ્કેલ બિહેવિયર, બરાબર. તો એવા એપ્રોચને મેક્રોસ્કોપિક એપ્રોચ કહેવામાં આવે છે. માઇક્રો એટલે એકદમ ડિટેલમાં, બરાબર, એ રીતે વિચારવાનું. તો માઇક્રોસ્કોપિક ઇઝ ધ વે ઓફ ધ સ્ટડી બાય સ્ટેટિકલી એવરેજિંગ ધ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ્સ. એટલે વી નીડ ટુ રિક્વાયર ધ ડિટેલ ઓફ ધી મોલેક્યુલ્સ. એટલે મોલેક્યુલ્સ કેવી રીતે મૂવ થાય છે, એમાં કેવું એટોમિક સ્ટ્રક્ચર છે, એના ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ્સની એક્શન કેવી છે, કઈ બાજુ મૂવ થાય છે, અને બંને વચ્ચે ઇન્ટરેક્શન કેવું છે, એ બધું આપણે જાણવું જરૂરી છે જ્યારે આપણે માઇક્રોસ્કોપિક એપ્રોચ કરતા હોય. કોઈ સબસ્ટન્સનું ડિટેલમાં સ્ટડી કરતા હોય તો એને માઇક્રોસ્કોપિક એપ્રોચ, ડિટેલ સ્ટડી એટલે ધીસ એપ્રોચ રિક્વાયર્ડ આઈડિયા ઓફ ધ ડિટેલ એટોમિક સ્ટ્રક્ચર, એક્શન ઓફ ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ્સ એન્ડ ઇન્ટરેક્શન બિટવીન ધ મોલેક્યુલ્સ. એટલે માઇક્રોસ્કોપિક એપ્રોચમાં કોઈ મોલેક્યુલ્સની સ્ટડી કરવામાં આવતી નથી, લાર્જ સ્કેલ બિહેવિયરથી સ્ટડી કરવામાં આવે છે. જ્યારે માઇક્રોસ્કોપિક એપ્રોચની અંદર વી રિક્વાયર્ડ ધ ડિટેલ ઓફ ધી એટોમિક સ્ટ્રક્ચર ઓફ ધી મોલેક્યુલ્સ, એમની એક્શન ઓફ મોલેક્યુલ્સ અને ઇન્ટરેક્શન બિટવીન ધ મોલેક્યુલ્સ. સો દેટ ઇઝ અ ડિફરન્સ બિટવીન માઇક્રોસ્કોપિક એપ્રોચ એન્ડ માઇક્રોસ્કોપિક એપ્રોચ. નાવ વોટ ઇઝ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કોને કહેવાય અને સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ કોને કહેવાય? ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એટલે થર્મોડાયનેમિક સ્ટડી વિચ ઇઝ બેઝડ ઓન ધ મેક્રોસ્કોપિક એપ્રોચ ઇઝ નોન એઝ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ. એટલે એવી સ્ટડી જે મેક્રોસ્કોપિક એપ્રોચના અનુસંધાનમાં કરવામાં આવતી હોય એવી સ્ટડીને ક્લાસિકલ, એટલે જૂને પ્રમાણે આપણે બહુ ડિટેલમાં જતા નથી, તો એવી સ્ટડીને કહેવાય ક્લાસિકલ થર્મોડાયનેમિક સ્ટડી. જ્યારે આપણે ડિટેલ સ્ટડી કરતા હોય તો એને કહેવાય સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. સો થર્મોડાયનેમિક સ્ટડી વિચ ઇઝ બેઝડ ઓન મેક્રોસ્કોપિક એપ્રોચ ઇઝ નોન એઝ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. જ્યારે થર્મોડાયનેમિક સ્ટડી વિચ ઇઝ બેઝડ ઓન માઇક્રોસ્કોપિક એપ્રોચ ઇઝ નોન એઝ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. એટલે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સમાં બધા એટોમિક સ્ટ્રક્ચર, એનું એક્શન ઓફ મોલેક્યુલ્સ, એનું એક્શન ઓફ મોલેક્યુલ્સ, ઇન્ટરેક્શન ઓફ મોલેક્યુલ્સ, એ બધાનું સ્ટડી કરવું જરૂરી છે. જ્યારે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સની અંદર આપણે માઇક્રોસ્કોપિક એપ્રોચથી સ્ટડી કરવામાં આવતું હોય એને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે. નાઉ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, જસ્ટ ફોર ધ એન્જિનિયર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ એઝ આઈ ઓલરેડી મેન્શન ધીસ થર્મોડાયનેમિક ઇટ ઇઝ કવર્ડ ઇન ધ ફિઝિક્સ એન્ડ યુ નો ઇન ધ જનરલ સાયન્સ ઓલ્સો. સો ઇન ટર્મ્સ ઓફ ધી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ દેટ વી વિલ અન્ડરસ્ટેન્ડ. સો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક ઇઝ વોટ ઇઝ ધ સ્ટડી ઓફ થર્મોડાયનેમિક્સ ફોર મેકિંગ એનાલિસિસ, ડેવલપમેન્ટ and design of a process and system involving the effective utilization of energy and matter for the benefits of the mankind. બરાબર છે. એટલે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ જે છે એ આપણે જે કોઈ બી એક ડિવાઇસ હોય એને એનાલિસિસ કરવાનું, એને ડેવલપમેન્ટ હોય અને એમાં એનું એનર્જીનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થાય ફોર ધ બેનિફિટ્સ ઓફ ધી મેનકાઇન્ડ, માનવને બેનિફિટ્સ થતું હોય એવી ટાઈપની એનાલિસિસ, એવી ટાઈપની સ્ટડીને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે.
એટલે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સની અંદર આપણે જેવી રીતે વાત કરીએ એપ્લિકેશનમાં કે બોઇલર છે, કન્ડેન્સર છે, કુલિંગ ટાવર છે, બરાબર, એ બધા જે ડિવાઇસ છે એમાં આપણે શું કરીએ છીએ, એમાં એનાલિસિસ કરીએ છીએ, એનું ડેવલપમેન્ટ કરીએ છીએ. એટલે દેટ મીન્સ કેવી રીતે ડેવલપ થાય છે, એમાં એનર્જીનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થાય છે કે નહીં એ આપણે સ્ટડી કરીએ છીએ. સો ફોર વોટ? ફોર ધ બેનિફિટ્સ ઓફ ધી મેનકાઇન્ડ. માનવના બેનિફિટ્સ માટે આપણે આ સ્ટડી કરતા હોય તો એવી ટાઈપની સ્ટડીને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે. ઓકે, સો ઇન ધીસ લેક્ચર વી ડિસ્કસ અબાઉટ ધી થર્મોડાયનેમિક્સ. વોટ ઇઝ ધ થર્મોડાયનેમિક્સ? અગેન આઈ એમ રિપીટિંગ, થર્મોડાયનેમિક્સ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ એનર્જી એન્ડ ઇટ્સ કન્વર્ઝન ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. એટલે થર્મોડાયનેમિક્સ એ સાયન્સની બ્રાન્ચ છે જેમાં એનર્જીનું સ્ટડી કરવામાં આવે છે અને એનર્જીનું એક ફોર્મથી બીજા ફોર્મમાં કેવી રીતે કન્વર્ઝન થાય છે એની સ્ટડી કરવામાં આવે છે. અને થર્મોડાયનેમિક્સની અંદર આ ત્રણ લો આવે છે મેઇન આપણા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, જેથી ઝીરોથ લો, ફર્સ્ટ લો અને સેકન્ડ લો, અને ચોથો લો કહેવામાં આવે છે થર્ડ લો. બરાબર, એપ્લિકેશન ઓફ થર્મોડાયનેમિક્સ આપણે સ્ટડી કર્યું. ધેન વી ડિસ્કસ અબાઉટ ધ મેક્રોસ્કોપિક એપ્રોચ એન્ડ માઇક્રોસ્કોપિક એપ્રોચ. મેક્રોસ્કોપિક એપ્રોચ એટલે મોટું, મોટું એટલે લાર્જ સ્કેલ બિહેવિયરમાં સ્ટડી કરતા હોય તો એને મેક્રોસ્કોપિક એપ્રોચ કહેવાય. જ્યારે માઇક્રોસ્કોપિક એપ્રોચ એટલે ડિટેલમાં સ્ટડી કરતા હોય, ડિટેલમાં સ્ટડી કરતા હોય તો શું જોઈએ, મોલેક્યુલ્સની ડિટેલ જોઈએ. કેવી ડિટેલ જોઈએ? એટોમિક સ્ટ્રક્ચર, એક્શન ઓફ ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ્સ એન્ડ ઇન્ટરેક્શન બિટવીન ધ મોલેક્યુલ્સ. દેન વી ડિસ્કસ અબાઉટ ધ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એટલે મેક્રોસ્કોપિક એપ્રોચના બેઝ ઉપર કરેલું હોય, અને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ અને માઇક્રોસ્કોપિક એપ્રોચની બેઝમાં સ્ટડી કરેલી હોય થર્મોડાયનેમિક્સ એને સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ કહેવાય. પછી આપણે જોયું એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ જેમાં એનાલિસિસ કરવામાં આવે છે. બરાબર, સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ ટુડેઝ લેક્ચર. થેન્ક યુ.